Oh, meu medo. हेलो मम्मी, केम छे बेटा? ऑफिस थी आवी गई? जमी के नहीं? हाँ मम्मी, जमवानू लई लीधु छे, बेसवानी छे। बेटा, तारे लग्न विषे थोड़ू विचारी ले। काम करशो के जिंदगी चालू रहेशे? 28 वर्षनी थई गई छे, क्यारे लग्न करीस? क्यारे छोकराओ थशे? कई तो विचार। माँ प्लीज यार, लेक्चर आपवानो शुरू ना कर। तने तो दरेक चिंता लेक्चर ज लागे छे। पेली कुसुम ने जो, तारा करता 3 वर्ष नानी छे, બે છોકરાની માં છે અને એક તું જો, કોઈ છોકરો ગમતો જ નથી। માં પ્લીઝ હવે ફોન મો અને મને શાંતિથી જમવા દે। એમ પણ મેટ્રિમોનિયલ સાઈટ પર બહુ બધા ઈમેલ આવે છે, જો આ કદાચ ભી ગમી પણ જાય। બેટા, કોઈ પ્રોફાઇલ ગમે તો તરત જ કહેજે। ઓકે માં, ચલ બાય, લવ યુ। ડેવિડ, હાય। અરે શું બોલતી હતી આપણી પ્રિન્સેસ? બીજું શું, સેમ રેકોર્ડ ચાલે છે તમારી પ્રિન્સેસ નો। જ્યારે સારો છોકરો મળશે ત્યારે જ લગ્ન કરીશ, ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ। અમૃતા બરોબર તો બોલે છે, એને લગ્નની ના ક્યાં પાડી છે, પણ જો યોગ્ય પાત્ર ના મળે તો ઘણી તકલીફ આવી શકે છે। એક વાત યાદ રાખજે, બેસ્ટ મેક વેસ્ટ। જે મારી જુવાન દીકરીના લગ્ન બાકી હોય ને, તેના પર શું વીતે છે તેની માં સમજી શકે છે। અમૃતા એક એવા છોકરાને શોધી રહી હતી જે દેખાવમાં સારો હોય, કેરિયરમાં પણ એની જેમ સેટલ્ડ હોય અને એને ખૂબ જ પ્રેમ। અમૃતા એના લગ્નના ડિસિઝનમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર ન હતી અને નસીબથી અમૃતાને પરિવાર પણ એવું મળ્યું હતું જે ભલે મોટા શહેરના ન હતા પણ વિચારોમાં બ્રોડ માઇન્ડેડ હતા, અને અમૃતાને એના ઘરેથી કોઈ પણ જાતનું બંધન ન હતું। અમૃતાના પરિવારે એને હાઈ એજ્યુકેશન અને કેરિયર માટે ઘરથી દૂર જવાની પરમિશન આપેલી હતી। એ લોકોને વિશ્વાસ હતો કે અમૃતા પોતાનો જીવન સાથી પોતે જ શોધી લેશે। મેં ક્યારેય નથી વિચાર્યું કે જે છોકરી મારી ખુશીનું કારણ બનશે એ ઇન્ડિયાથી હશે। યસ ડેવિડ, મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે મારી લાઈફમાં એક કેનેડિયન છોકરો આવશે અને મારા ટ્રેડિશન અને મારા વેસ્ટ ને આટલી રિસ્પેક્ટ કરશે। થેન્ક યુ ડેવિડ। દેવી તો બહુ જ બદમાશ છે, ચાલ હવે મને એમ કે તું ફોન પર ક્યારે વાત કરીશ? તું કહે તો અત્યારે જ કોલ કર, પણ લોંગ ડિસ્ટન્સ માં ફોન કરતા ચેટ વધારે કમ્ફર્ટેબલ લાગે, બાકી સારો હુકમ તો સર આપો। ઓકે, નો પ્રોબ્લેમ, જ્યારે મન થાય ત્યારે કોલ કરજો, તારી પાસે મારો નંબર છે જ ને? I never knew કે ઇન્ડિયામાં ગર્લ્સ આટલી રોમેન્ટિક પણ હોઈ શકે છે। ઓફ કોર્સ સ્વીટહાર્ટ, અમુક છોકરા તો આના કરતા પણ વધારે રોમેન્ટિક હોઈ શકે છે। લાગે છે હવે ઇન્ડિયા જલ્દીથી આવું પડશે। મોમ, તો કહો શહેઝાદે સાહેબ, આપ કબ આવોગે? નેક્સ્ટ મંથ મારી એક મીટિંગ જાપાન છે, એ પતાવી થોડા દિવસ હું ઇન્ડિયા આવી જઈશ।
ઓસમ. હા, એન્ડ વન મોર થિંગ, તારા માટે શોપિંગ કરી છે તો થોડી ગિફ્ટ છું તને કુરિયર કરું. શું વાત છે? લિસન, હવે મારે જવું પડશે, મમનો ફોન હતો, કાલે મારે વહેલા ઓફિસ જવાનું છે. ઓકે. આખરે અમૃતાની ધીરજનો અંત આવ્યો. કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા હોય, બસ એવું જ કંઈક. આ બાજુ અમૃતાના ચહેરા પર ખુશી ઝળકતી અને આ બાજુ અમૃતાના મોમ ડેડ ડેવિડને મળવા માટે આતુર છે. ડેવિડ ઉંમરમાં અમૃતાથી 3 વર્ષ મોટો છે. સારી નોકરી, વાતચીતમાં સરળ અને હોશિયાર, રોમેન્ટિક અને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે. અને સૌથી મોટી વાત, અમૃતા અને ડેવિડ એકબીજાના ઓનલાઈન પ્રેમમાં ડૂબી ગયા હતા. ભલે બંને વચ્ચે માઇલોની દૂરી હતી, પણ એમની નિકટતા વધી ગઈ હતી. દરેક સાંજે ડેવિડના ઓનલાઈન થવાની રાહ જોઈતી. આજકાલ તારા ચહેરા પર કઈ અલગ જ ચમક છે ને? કોઈ છોકરા વોકરા ના ચક્કર તો નથી ને? ના ના, એવું કઈ જ નથી. તમે ફાલતુ ખાલી પુલાવ ના બનાવો. કોઈ તો વાત છે, અમૃતાજી, તમારા નામનું એક પાર્સલ આવ્યું છે. કેનેડાથી ડેવિડ નામના વ્યક્તિએ મોકલાવ્યું છે. અરે હા, એ મારા મંગેતર છે. એમની મારા માટે ગિફ્ટ મોકલ્યું છે. ઓકે, તો તમારે અહીંથી સામાન કલેક્ટ કરવાનું છે. પણ આમ હું અત્યારે સામાન કલેક્ટ કરવા કઈ રીતે આવી શકું? તો મેડમ, તમે એવું કામ કરો ને, તમારું એડ્રેસ પ્રૂફ અને આઈડી પ્રૂફ ને મેલ કરો ને, અને ઓનલાઈન કસ્ટમ ડ્યુટી ભરી દો, અમે તમને કુરિયર કરી દઈશું. તો ઓકે, મને અમાઉન્ટ ડિટેલ્સ કહી દો, હું હમણાં ટ્રાન્સફર કરાવી દઉં છું. અકાઉન્ટ ડિટેલ્સ હું આ જ નંબર પર તમને મેસેજ કરું છું. તમારે 3 અલગ અલગ અકાઉન્ટમાં ફ્રેટ, કુરિયર અને કસ્ટમમાં પેમેન્ટ કરવાનું રહેશે. આ 3નું ટોટલ 5,13,799 છે. વોટ? 5 લાખ? યસ, આ ગિફ્ટ કરોડોની છે. આમાં લેટેસ્ટ આઈફોન, ડાયમંડ જ્વેલરી, ડિઝાઇનર ડ્રેસ અને બીજું ઘણું બધું છે. જેના હિસાબે તમારે 5,13,799 જમા કરાવવાના રહેશે. ઓકે, કાલ સુધી પેમેન્ટ ક્લિયર કરી લઈશ. કોઈ પ્રોબ્લેમ આ ડેવિડ પણ સાવ પાગલ છે.
અમૃતા ને 5 લાખ ની ચિંતા નહોતી. અમૃતા અને ડેવિડ વચ્ચે ક્યારે પૈસા ને લઈને કોઈ વાત થઈ જ નહોતી. અમૃતા તો બસ એ જ વિચારીને ખુશીથી પાગલ થઈ ગઈ હતી કે ડેવિડ એને કેટલું પ્રેમ કરે છે. આમ કોઈ થોડી કરોડો ની ગિફ્ટ મોકલી શકે? શું આ ડેવિડ ના પ્રેમ નો મજબૂત દાખલો હતો? સાંજ સુધીમાં અમૃતાએ પૂરા પૈસા ભેગા કરી બીજા દિવસે પૂરું પેમેન્ટ ક્લિયર કરી દીધું. હવે રાહ જોવાતી ગિફ્ટ ની અને ગિફ્ટ મોકલનારા ની, જ્યાં એ પોતાની ખુશી ડેવિડ ને કહેવા આતુર છે. આજે 10 દિવસ થયા છે, અમૃતા ના કોઈ ફોન જ નથી. હેલો અમૃતા, શું થયું બેટા? તારા અવાજ માં આટલી ઉદાસી કેમ છે? આપણને ના મળતા એ આપણે શું જવાબ આપશો? કઈ આપણા માટે ખોટું ના વિચારી લે. રસ્તો મળી જશે, તો ચિંતા ના કર. ઠીક છે, હું તારી રાહ જોઈશ. હું જલ્દી તારી પાસે આવી જઈશ. સર, ડેવિડ કરીને એક છોકરો છે, આવતો મને મારા એની સાથે સગાઈ છે. 10 દિવસથી એનો કોઈ કોન્ટેક્ટ નથી થયો અને એને કેને નથી બહુ જ મોંઘી ગિફ્ટ મોકલી, જે હજી સુધી મને મળી પણ નથી. અને સર, અમે કસ્ટમ ક્લિયરનું પૂરું પેમેન્ટ પણ કરી દીધું છે. તમારી છેલ્લી વાર એમની સાથે ક્યારે વાત થઈ હતી? 10 દિવસ પહેલા. તમે અમને કોન્ટેક્ટ નંબર લખાવી દો, અમે તરત જ સર્વેલન્સ પર મૂકી દઈએ. શું કરી તમામ એકબીજાની સામે જોડજો. સર, ડેવિડ નો કોઈ નંબર અમારી પાસે નથી. નંબર નથી એનો શું મતલબ સમજો? મતલબ અમારી પાસે ડેવિડ નો કોઈ કોન્ટેક્ટ નંબર નથી. અરે, નંબર નથી તો ક્યાં ગયો? ગોવાઈ ગયો કે પછી ભૂલી ગયા? શું કર્યું? અમારી પાસે એનો ફોન નંબર ક્યારે હતો જ નહીં. અમે તો ઇન્ટરનેટ પર જ વાતો કરતા હતા. તમે આખી વાત શરૂઆતથી સમજાવો તો. સર, એકવાર મેટ્રિમોનિયલ સાઇટ પર ડેવિડ કરીનો મેસેજ આવ્યો, અમે હાય હેલો કર્યું, પછી અમારે લગ્ન સુધી વાત થયો છે. એને મારા માટે ગિફ્ટ મોકલી, મેં ત્યાંથી 5 લાખ મોકલ્યા અને એ રીતે મારા પર કસ્ટમનો કોલ આવ્યો. મેં 3 અલગ અલગ જગ્યાએ પૈસા મોકલી દીધા છે. હજી સુધીના ગિફ્ટનો તો પતો છે ને ડેવિડનો. આજે 10 દિવસ થઈ ગયા વાત છે. મેડમ જી, અમને તમારું લેપટોપ જોઈએ છે ડેવિડને શોધવા માટે. સર, ડેવિડ મળી તો જશે ને? તમે ચિંતા ના કરો, ડેવિડને અમે ક્યાંયથી પણ શોધી લઈશું. અમારું લેપટોપ છે, ડેવિડને શોધવા પણ છે. સાથે તમે તમારું ઈમેલ અને મેટ્રિમોની સાઇટ બંનેના પાસવર્ડ આપો, તેની અમને ખૂબ જ જરૂર પડશે. તમે હવે જઈ શકો છો. વધુ માહિતી માટે અમને તમારે જરૂર પડશે તો ફરી બોલાવીશું. મને પણ એવું જ લાગે છે, પણ અમૃતા એજ્યુકેટેડ અને મેચ્યોર છોકરી છે.
કામ કઈ જલ્દીથી બેવકૂફ બની જાય એવી લાગતી નથી. ફોન તો છે સર, હમણાં જ નંબરના રેકોર્ડિંગ ફોન આવું છું. દિલ્હીથી જે કોલ આવ્યા હતા તેની પણ ડિટેલ નીકાળો અને સાયબર સેલના હેડ આશીષને ઇમિડિયટલી જાણ કરો કે આના પર કામ શરૂ કરી દે. ઓલરેડી 10 દિવસ થઈ ચૂક્યા છે અને હવે જેટલું મોડું થશે તેટલો જ આ કેસ આપણા હાથમાંથી નીકળતો જશે. દેવીને ઓળખવામાં આપણાથી કઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? કેવી ભૂલ? તમે કહેવા શું મને? ખુલીને કહો. અમૃતા, તું દેવીને ક્યારે મળી નથી, ના તો તારી એની સાથે ફોન પર વાત થઈ. આપણે આ દેવી વિશે જાણીએ છીએ શું? અને જ્યારથી આ ગિફ્ટ અને કસ્ટમનું લફડું થયું છે, દેવી તો અચાનક જ ગાયબ થઈ ગયો છે. કૈયા દેવી બેનંબરના કામ તો નથી કરતો ને? માં, મને એવું નથી લાગતું. ભલે મેં એની સાથે ફોન પર વાત નથી કરી, પણ ચેટિંગમાં તો ઘણી વાતો કરી છે. માં, એનું મન સાફ છે, એ એની વાતો પરથી દેખાય છે. અને એને મારું કોઈ નુકસાન નથી કર્યું કે મને ના ગમે એવી કોઈ વાત પણ નથી કરી. માં, મને તો એ વાતની ચિંતા છે કે આટલી મોંઘી ગિફ્ટ જોઈને કોઈ એને કંઈ કરી ના દીધું હોય. આ વિચારથી જ હું માત્ર ગભરાઈ છું. પંદર દિવસ થવા આવશે ડેવિડને ગાયબ થયાને. ના તો આ કરોડોની ગિફ્ટની ખબર છે, ના તો પોલીસે એમને કોઈ પણ જાતની પૂછતાછ માટે બોલાયા છે. હિંમત અને આશાઓ તૂટી રહી હતી. સમય તો જાણે માણસની લાચારીનો મજાક બનાવ્યો હોય એમ લાગતું. આ બાજુ અમૃતાનો પરિવાર ચિંતામાં છે અને એમની સલાહ એ જ હતી કે ડેવિડને ભૂલીને લાઈફમાં આગળ વધવું જરૂરી છે. આમાં કોઈ બેમત નથી કે આ બધા જોડે 5 લાખ અમૃતાના ખિસ્સામાંથી જ ગયા છે, જેમાંથી 1 લાખ જેટલી સેવિંગ હતી અને બાકીના ઉધાર જે આજે નહીં તો કાલે પરત કરવાના જ છે. જ્યાં બધું જ ખતમ થઈ ગયેલું લાગતું ત્યાં પોલીસ પોતાના કામમાં જોરશોરથી લાગી પડી છે. ડેવિડ, અમૃતા અને કસ્ટમ આ ત્રણેય વચ્ચેની જે પણ કઈ ઘટના હતી એમાં માત્ર ઇન્ટરનેટ અને મોબાઈલનો જ ઉપયોગ થયો હતો. અને આ બે વસ્તુથી થયેલ દરેક ઘટનાને પોલીસ બારીકીથી જોઈ રહી છે. સર, મેટ્રિમોનીનો જવાબ આવી ગયો છે અને એમની ડિટેલ્સ પણ તે રેકોર્ડ સાથે મેચ થાય છે. જે આઈટી એજન્સી ઇમેજ મોકલવામાં આવેલ છે એ જ આઈટી એજન્સી મેટ્રિમોની પર રજીસ્ટ્રેશન થયું છે. સર, પ્રિયંકાની મદદથી આપણે ડેબિટનો ફોટો વેરીફાઈ કરી લીધો છે અને એ જ માણસ છે જેના પર મને શક હતો. અને પેલા કસ્ટમમાંથી ફોન આવ્યો હતો એમની ડિટેલ્સ તો એનું એડ્રેસ પણ ટ્રેસ થઈ ગયું છે. સેમ લોકેશન. સર, આ બહુ મોટું ઇન્ટરસેપ્ટ રેકેટ લાગે છે. આપણે પોલીસ કમિશનર અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની પરમિશનની રિક્વેસ્ટ ઓલરેડી ફોરવર્ડ કરી દીધી છે એન્ડ મોસ્ટ પ્રોબેબલી આ સ્થાન સુધી એપ્રુવલ પણ આવી જશે. સર, હવે ડેવિડને પકડવામાં એટલી જ વાર છે જેથી આ એપ્રુવલ આવે. યાદ રાખજો, કોઈ પણ જાતની ભૂલચૂક ના થવી જોઈએ. શોર્ટા અમારો ડેવિડ નથી. અચ્છા,
હવે તું સાચું સાચું કહી કે કહેવાની તકલીફ પણ મારે જ કરવાની. કહું છું સર, કહું છું. અમૃતા, જે માણસે તને સાહેબ પર રિક્વેસ્ટ મોકલી હતી એ હું છું. જે રોજ તમારી જોડે વાતો કરતો હતો એ બીજું કોઈ નહીં, હું પોતે જ છું. મેં જ તમને બધું જૂઠું કીધું છે ને આટલા ટાઈપથી તમને બેવકૂફ બનાવતો હતો. હું ક્યારે કેનેડા ગયો છે? ઇનફેક્ટ હું ક્યારે આ શહેર બહાર પણ નથી ગયો. અને તારા પપ્પાનો ફોટો? મેં તો જે મને ફોટો મોકલતો હતો એ? બાકીની વાત તમને જેવું અમને ખબર પડી કે કોઈ બીજાનો ફોટો યુઝ કરે છે, અમે ઇન્વેસ્ટિગેશન ને આગળ એ જ લીડ ઉપર ફોલો કર્યું. મેટ્રીમોની સાઇટે અમને એ કોમ્પોનન્ટનો આઈપી એડ્રેસ આપ્યો જ્યાંથી ડેવિડની પ્રોફાઇલ બનાવાઈ હતી, અને અમને સાથે સાથે એવા પણ પુરાવા મળ્યા કે ડેવિડ તમારા સિવાય પણ ઘણી બધી છોકરીઓ સાથે લગ્નની અને ગિફ્ટની વાતો કરતો હતો. અમને એના પ્રોફાઇલમાંથી થયેલ દરેક કોમ્યુનિકેશનની કોપી વેબસાઇટ વાળે આપેલી છે. એટલા માટે જે ઈમેલનો યુઝ કરીને ડેવિડ જોડે વાત થતી હતી એ ઈમેલ આઈડીનું રજિસ્ટ્રેશન અને આઈપી એડ્રેસ મળી ગયું હતું. બંને આઈપી એડ્રેસ સેમ હતા. એ જ આઈપી એડ્રેસ પરથી અમે પોસ્ટલ એડ્રેસ શોધ્યું. જે નંબર પરથી તમને કસ્ટમ વાળા ફોન કરતા હતા ને અમે એમનું પણ પોસ્ટલ એડ્રેસ શોધ્યું. નવાઈની વાત એ હતી કે બધાનું પોસ્ટલ એડ્રેસ એક જ હતું, નોઈડા એન્ડ કોલ સેન્ટર. એક જ દિવસ લાગ્યો અમને ઇન્ટરસ્ટેટ પરમિશન અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ એપ્રુવલ લેવામાં, અને બીજા દિવસે અમે 10 વાગે સવારે ત્યાં રેડ પાડી અને તમારા ડેવિડને પકડી પાડ્યો. હું મારી જોડે કેવો મેં તો બગાડી દે વાત અને કોલ સેન્ટર તો આ સુધી દિલ્હી કઈ પણ નથી. તમે લોકો હજુ સુધી નથી સમજ્યા, આ તમારી પાસેથી 5 લાખ રૂપિયા પડાવવા માટેનું કામ. આ ગેંગ એક ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમ કરે છે, એમની પાસે 28 જેટલા માણસો કામ કરે છે, અને ટાર્ગેટ પણ આપવામાં આવે છે લોકોને લૂંટવા માટે. અમૃતાને ત્યારે સમજી જવું જોઈતું હતું જ્યારે ડેવિડે ફોન પર વાત કરવાની ના પાડી હતી. 5 લાખ રૂપિયાની વાત આવી ત્યારે તો એને એક વાર તો વિચારવું જોઈતું હતું. કસ્ટમ ડ્યુટી ક્લિયર કરતા પહેલા એ વેબસાઈટ પર ચેક કરી શકતી હતી, કોઈની સલાહ લઈ શકતી હતી, કોઈને પૂછી શકતી હતી. હું તમને લોકોને કહેવા માંગુ છું, જેમ ટેકનોલોજીના લીધે આપણી લાઈફ સરળ બની ગઈ છે, તેમજ ટેકનોલોજી ક્રિમિનલ્સના ક્રાઇમ પણ એવા સરળ અને અનોખા થઈ ગયા છે. જેમ દરેક તારાને ખોલવા માટે ચાવીની જરૂર હોય છે, તેમજ સાયબર ક્રાઇમની જડ મૂળને પકડવા માટે સાયબર સેલ પાસે ચાવી હોય છે. અમે સલામ કરીએ છીએ આપણી ગુજરાત પોલીસને. અમારા દર્શકોને જાગૃત દર્શકો બનાવવા માટે, ઇન્ટરનેટના ક્રાઇમથી સુરક્ષિત રહેવા માટે અપીલ કરીએ છીએ કે કોઈ પણ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા કે કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલા બધી ડિટેલ્સ ક્રોસ વેરિફિકેશન કરી લેવી જોઈએ. આજ માટે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવો સાયબર ક્રાઇમ થી પડદો હટાવવા. ત્યાં સુધી સુરક્ષિત રહો. જય ભારત, વંદે ગુજરાત.